જંગલમાં એક ભીલ પસાર થઈ રહ્યો. ભીલની ત્રણ પત્ની, ત્રણે પત્નીઓની સાથે નીકળેલો આ ભીલ જંગલમાં આગળ 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 જતા 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 ખૂબ અંદર જતો રહ્યો. સવારથી નીકળેલા ચાર કલાક થઈ ગયા ફરતા ફરતા ફરતા, એમાં એક પત્નીએ કીધું ભૂખ બહુ લાગી છે, સવારથી નીકળ્યા છીએ ખાધા પીધા વગરના, સખત ભૂખ લાગી છે, કંઈક ભોજનનો તો પ્રબંધ કરો. આ એવું અડાબીર જંગલ હતું કે જે જંગલમાં ખાવા માટે ફળ પણ ન મળે. અને એમાં જયારે પત્નીએ કીધું કે ભૂખ લાગી છે, પ્લીઝ મારા ખાવા માટેની વ્યવસ્થા કરો, ભીલ મૌન. થોડા આગળ ગયા ત્યાં બીજી પત્નીએ કીધું, સવારથી ખાધા પીધા વગરના નીકળ્યા છીએ, એને જો ભૂખ લાગીશ, મને તરસ લાગીશ, સખત તરસ છે, પ્લીઝ મારા પાણી માટેની કંઈક વ્યવસ્થા કરો. ભીલ ચૂપ રહી ગયો. અને હજી થોડા આગળ ગયા, ત્રીજી પત્ની શરીરથી મજબૂત, એને ભૂખની પણ નહીં પાણીની પણ પ્રોબ્લેમ સમસ્યા નથી, એને પ્રોબ્લેમ હવે મૂડ નથી આવતો, મારા મૂડ માટે કંઈક પ્રયત્ન કરો. અને ત્રણેયના પ્રોબ્લેમ જુદા જુદા હતા, એકને ભૂખ, એકને તરસ, એકને મૂડનો પ્રોબ્લેમ. અને એ વખતે ભીલે વિચાર કર્યો, જવાબ ત્રણેયના મારી પાસે રેડી છે, એક જ આન્સરમાં ત્રણેયને જવાબ આપી શકું એમ છું. અને ભીલે એટલું જ કીધું, સરો નથી. શું કીધું? સરો નથી. અને ત્રણેયના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, ડાઉટ ક્લિયર. પેલીએ શું કીધું તું? ભૂખ લાગી છે. અને એને જવાબ મળી ગયો, ભૂખનું સોલ્યુશન ન થયું પણ સમસ્યાનું સોલ્યુશન થઈ ગયું. ઓલાએ કીધું સરો નથી, સર એટલે બાણ થાય, સંસ્કૃતમાં પ્રાકૃતમાં સર, એનું સંસ્કૃતમાં સર અને એનું ગુજરાતીમાં શું થાય? બાણ. ભીલ છે ને, ખાવા માટે ફળ નથી ત્યારે કોક પશુનો શિકાર કરીને તારું પેટ ભરાવી શકું, પણ આપણે નીકળ્યા ત્યારે કોઈ બાણ વગેરે લઈને જ નથી નીકળ્યા. હું કઈ રીતના કોનો શિકાર કરું અને તને ખવડાવું? બાણ હોત તો એને શિકાર કરી અને મારીને પછી તને ખવડાવી શકત. સોરી, તારા ભૂખને હું સમાવી શકું એમ નથી. બીજી પણ સમજી ગઈ, સરો નથી, સર એટલે સરોવર, પાણી હોય તો, સરોવર હોય તો હું તને પાણી પીવડાવું નહીં, તને તરસ લાગી છે વાત સાચી, પણ મારી પાસે સરોવર નથી, સરોવર નથી તો હું પાણી ક્યાંથી લાવું, પાણી નથી તો હું તારી તરસ ક્યાંથી છીપાવું, માટે સોરી. અને ત્રીજીએ શું કીધું તું? મૂડ નથી. તમને જોઉં છું ને એમ લાગે કે તમે બધા મૂડ વગર ના આવ્યા છો. હે, કેમ? એમ કેમ કે રવિવારે તમારે ઉઠવું જ નથી હોતું. આ તો હું છું કે તમને ઉઠાડું છું, 9 વાગ્યામાં બોલાવું છું, હાચું બોલો. અત્યારે મારું પ્રવચન ન હોત તો આમાંના કેટલા 9 વાગે ઉઠ્યા હોત? એક બાજુ સરસ આખી રાતનો વરસાદ હોય, હે, કેટલા મહિના પછી વરસાદ પડ્યો હોય, અને બીજી બાજુ મીઠી મીઠી ઊંઘ આવતી હોય, ત્યાં ત્રીજી બાજુ આ મા બોધી ક્યાં વચમાં આવી ગયા, નથી શાંતિથી હોવા દેતા, નથી ઘરમાં રહેવા દેતા. મૂળ છું. પત્નીએ જયારે કીધું કે મારી પાસે મૂળ નથી, મને મૂળમાં લાવી દો. અને એ વખતે ભીલ કહે છે, મૂળમાં લાવવા માટે કોઈ ગીત ગાવું જોઈએ, અને ગીત ગાવા માટે સ્વર જોઈએ, મારી પાસે સ્વર. શબ્દ એક, અર્થ કેટલા છે? અનેક. હું આજે તમને આ વાત કરવા નથી આવ્યો કે સંસ્કૃતની શું મહાનતા છે અને પ્રાકૃતની શું મહાનતા છે. જોવા જઈએ તો દરેક ભાષાઓની મહાનતા છે. એક વાક્યના 8 લાખ અર્થ નીકળે છે. અષ્ટ લક્ષી એક જ વાક્ય હતું, રાજાનો દદતે સૌખ્યમ. અને સમય સુંદર મારા સાહેબ થઈ ગયા લગભગ 300 વર્ષ પહેલા આ મહાપુરુષે એક જ વાક્યના 8 લાખ અર્થ કરીને બતાવ્યા.
આપણે સિમ્પલ અર્થ કરીએ તો એટલું જ અર્થ થાય, રાજા સુખને આપે છે, પરંતુ એમણે સંધિઓ સમાસો તોડી ફોડી અને આ વાક્યના કેટલા અર્થ કર્યા? 800,000 અર્થ. 300 વર્ષ પહેલા એક વાક્યના 800,000 અર્થ થઈ શકે. આજના કાળમાં એક વાક્યના 2-3 અર્થ તો નીકળે છે કે નથી? તમે બોલો ને દ્વિઅર્થી દ્વિઅર્થી.